હેલો મિત્રો કેમ છો તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજે આપણે બનાવીશું રસાવાળા મરચાં જો આ રીતે મરચાં બનાવશો ને તો શાકને પણ ભૂલી જવાના છો તો ચાલો રસાવાળા મરચાં બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં પાંચથી સાત તાજા લીલા મરચાં લીધા છે હવે તેને આ રીતે ચપ્પુની મદદથી રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું અહીંયા તમે ધ્યાન રાખજો કે ચપ્પુ હાથમાં વાગી ન જાય હવે આ રીતે મરચાનો ઉપરનો ભાગ કાઢીને પ્લેટમાં નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે મરચાના સરસ મજાના પીસ થઈ ગયા છે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક વાસણ મૂકીશું એમાં આશરે ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અહીંયા હું સિંગતેલનો ઉપયોગ કરું છું તમે બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો હવે તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એક ચમચી રાઈ અને એક ચમચી હિંગ ઉમેરી દઈશું હવે રાઈ જીરું તતડે એટલે મરચાં એડ કરી દઈશું ત્યારબાદ મરચાંને ચમચાની મદદથી સોતરી લઈશું આ રીતે બધી જ સાઈડથી હલાવી લઈશું જેથી મરચા થોડાક સોફ્ટ થઈ જાય અને એની તીખાશ પણ ઓછી થઈ જાય હવે એક મિનિટ સુધી હલાવતા રહેશું હવે મરચામાં એક ચમચી હળદર ઉમેરી દઈશું અને પછી ફરીથી મરચાને હલાવશું હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ત્યાર પછી થોડુંક પાણી ઉમેરીશું હવે મરચાંને ફરીથી ચમચાની મદદથી હલાવી લઈશું હવે થોડુંક ગોળ લઈને એડ કરીશું અહીંયા તમે ગોળનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો તમને જે પ્રમાણે મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે ગોળને એડ કરજો હવે આ રીતે હલાવતા હલાવતા ગોળને ચમચાની મદદથી દબાવશું જેથી આપણો ગોળ ઝડપથી પીગળી જાય હવે અડધી મિનિટ સુધી હલાવ્યા પછી ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી બે થી ત્રણ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું જેથી આપણા મરચાંનો રસ એકદમ ઘાટો થાય અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે ધાણાજીરું પાવડર ગેસ બંધ કરીને પછી જ ઉમેરવાનું છે હવે તૈયાર થયેલા મરચાંને ચમચાની મદદથી હલાવી લઈશું ત્યારબાદ રસાવાળા મરચાંને એક બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે રસાવાળા મરચાં આ એકદમ ટેસ્ટી રસાવાળા મરચાંને રોટલી પરોઠા થેપલા ભાખરી સાથે ખાઈ શકાય છે જમવાનો સ્વાદ બમણો કરી દે એવા આ રસાવાળા મરચાં જરૂરથી ટ્રાય કરજો અને હા લાઈક કમેન્ટ અને શેર પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે આવજો